नमस्कार विद्यार्थी मित्रों, આગળના ક્લાસમાં તમે દરેક એક સરસ મજાની વાર્તા સાંભળો। એ વાર્તા પરથી આપણે જાણ્યું હતું કે કઠિયારો છે તે પોતાના જીવનમાં પ્રામાણિકતા દાખવે છે, તેથી જળ દેવી છે કે તેના પર પ્રસન્ન થઈ અને તેને સોનાની અને ચાંદીની કોહાડીઓ ભેટમાં આપે છે। એટલે કે જીવનમાં પ્રામાણિકતા રાખવી ખૂબ જ જરૂરી છે। તો આપણે આજે જે પાઠ ભણવાના છે તેનું નામ છે દ્વિદલ। એટલે આ દ્વિદલ પાઠના લેખક છે ડોક્ટર આઈ કે વીજળીવાળા, જેમણે આ પાઠની અંદર બે બોધકથાઓ આપી છે, જેમાંથી આજે આપણે પહેલી બોધકથાનો અભ્યાસ કરીશું, જેનું નામ છે મૂર્તિ। એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલા નવા મંદિરનું નિર્માણ કાર્ય જોવા ગયો હતો। એ કોઈ જાણકાર ન હતો, બસ એમ જ જોવા માટે ગયો હતો। તો અહીં શું કહેવામાં આવ્યું છે કે એક માણસ છે એ પોતાના ગામમાં બની રહેલા મંદિરનું બાંધકામ જોવા માટે જાય છે। હવે આ વ્યક્તિ છે એ કોઈ બાંધકામનો જાણકાર નથી, પરંતુ માત્ર એમ જ ઈચ્છા થવાથી તે મંદિરનું બાંધકામ જોવા માટે જાય છે। ત્યાં જઈને એને જોયું તો એક શિલ્પી ખૂબ જ એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો। હવે આ માણસે મંદિરનું બાંધકામ જે જોવા ગયો હતો તેને મંદિરે જઈને શું જોયું, તો કે એક શિલ્પી, શિલ્પી એટલે પથ્થર ધાતુ વગેરેમાંથી સુંદર આકાર આપનાર કે કોતરણી કરતા, એને આપણે શિલ્પી તરીકે ઓળખીએ છીએ। તો આ માણસે મંદિરે જઈને જોયું કે એક શિલ્પી છે એ ખૂબ જ એકાગ્રતાથી એટલે કે એક ધ્યાને આરસ પહાડના પથ્થરમાંથી એક મૂર્તિ બનાવી રહ્યો હતો। પેલા માણસને એના કામમાં રસ પડી ગયો, એ શિલ્પીની બાજુમાં બેસી ગયો। અચાનક જ એનું ધ્યાન બાજુમાં પડે એવી જ અન્ય એક મૂર્તિ પર પડ્યું, એને નવાઈ લાગી। એણે શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક સરખી આ બે મૂર્તિઓની જરૂર છે? હવે વ્યક્તિએ શું જોયું હતું કે શિલ્પી છે ખૂબ જ એકાગ્રતાથી મૂર્તિ બનાવી રહ્યો છે અને તેની મૂર્તિ બનાવવાની કલા કારીગરી જોઈ, અને આ માણસને શિલ્પીના કામમાં રસ પડે છે એટલે કે એને તે જોવાની વધારે ઈચ્છા થાય છે, તેથી એ માણસ છે શિલ્પીની બાજુમાં જઈને બેસી જાય છે। વ્યક્તિ છે એ એક ધ્યાને શિલ્પીના કાર્યને જોવે છે, પરંતુ અચાનક જ એ વ્યક્તિનું ધ્યાન બાજુમાં પડી અન્ય એવી જ મૂર્તિ પર ગયું। હવે આ જોઈ અને શિલ્પીને તો ખૂબ જ આશ્ચર્ય થયું, તેથી તેણે પોતાના મનમાં મૂંઝવતા પ્રશ્નને શિલ્પી સામે રજૂ કર્યો અને પૂછ્યું કે શું આ મંદિરમાં એક જ પ્રકારની બે મૂર્તિની જરૂર છે? આવો પ્રશ્ન કોણે કર્યો? તો કે જે મંદિર જોવા ગયો હતો એ વ્યક્તિએ શિલ્પીને કર્યો। તો શિલ્પીએ શું જવાબ આપ્યો હશે એવો વિચાર આપણને પણ આવે, તો જોઈએ શિલ્પી શું જવાબ આપે છે। શિલ્પીએ કહ્યું કે ના, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડું નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂર્તિ પડે છે। શિલ્પી એ વ્યક્તિના પ્રશ્નનો જવાબ આપે છે કે ના, એવું કંઈ નથી કે આ મંદિરમાં એક જ પ્રકારની બે મૂર્તિ મૂકવાની છે, આ મંદિરમાં તો માત્ર એક જ મૂર્તિ મૂકવાની છે, પરંતુ જે બાજુમાં મૂર્તિ પડી છે એમાં અંત સમય એટલે કે મૂર્તિ બનવાની જ હતી, મૂર્તિનું કામ પૂર્ણ જ થવાનું હતું, એ જ સમયે આ મૂર્તિમાં થોડીક નુકસાની થઈ છે, જેના કારણે મારે આ મૂર્તિને પડતી મૂકવી પડી છે અને નવી મૂર્તિ બનાવવી પડી।
પેલા માણસે ઉભા થઈને પડતી મુકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી. એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન ના દેખાયું. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને કોઈ જ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાયું છે? વિજયે શિલ્પીએ કહ્યું કે આ મૂર્તિમાં થોડું નુકસાન થયું છે. તો એ માણસે શું કર્યું, ઊભા થઈ અને મૂર્તિને ચારે બાજુથી નિરીક્ષણ કર્યું કે મૂર્તિમાં કઈ જગ્યાએ નુકસાન થયું છે. પરંતુ આશ્ચર્ય તો એ વાતનું થયું કે એ માણસને મૂર્તિમાં કોઈ પણ પ્રકારનું નુકસાન દેખાયું નહીં. તેથી એ શિલ્પીને ફરી પ્રશ્ન કરે છે કે મને તો આ મૂર્તિમાં ક્યાંય કોઈ નુકસાન નથી દેખાયું, તમને આ મૂર્તિમાં ક્યાં નુકસાન દેખાયું છે? હવે આ સાંભળીને આપણને પણ આશ્ચર્ય થાય કે એ વ્યક્તિએ મૂર્તિને ચારેય બાજુથી ખૂબ જ નિરીક્ષણ દ્વારા તપાસ્યું, પરંતુ એને કોઈ જ પ્રકારનું નુકસાન ના દેખાયું. તો શિલ્પીને વળી એવું તે મૂર્તિમાં ક્યાં નુકસાન દેખાયું હશે? વિચારો જોઈએ તમે. હવે શિલ્પીને મૂર્તિમાં શું નુકસાન દેખાયું હશે એ વાત, એ ઘટનાની ચર્ચા આપણે પછીના તાસમાં કરીશું.